સરસ્વતી વિદ્યા વિહાર મહેસાણા દ્વારા આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 ની અંદર ગણિત વિષયનો છઠ્ઠું ચેપ્ટર ભણીશું. તું મારો ગુણક, હું તારો અવય. તમને એમ થશે કે મેં પહેલું ચેપ્ટર લીધા પછી છઠ્ઠું જ કેમ? તો અહીંયા બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આ બધા ચેપ્ટરો ચિત્ર પર આધારિત છે. તેના અંદર આકૃતિઓ આવે અને એ આકૃતિ આપણે આ ઓનલાઈન શિક્ષણમાં આપણે વાપરી શકતા નથી. માટે અત્યારે હાલ છઠ્ઠું ચેપ્ટર લઈશું જેની અંદર આકૃતિની જરૂર પડશે. નહીં, 1 થી 100 સુધીની આપણી પાસે સંખ્યાઓ છે, એના માટે નીચેના પ્રશ્નોના જવાબો આપવાના છે. તમારે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવાની રહેશે નોટમાં. લખ્યા પછી પહેલો પ્રશ્ન, 2 કરતો મોટી બધી બેકી સંખ્યાઓ લખો. 2 કરતો મોટી એટલે 2 લેવાની નહીં, 2 કરતો જે મોટી હોય એ, અને એમાં બેકી સંખ્યા. હવે એકી બેકી વિશે તો આપણને ખબર છે, 1, 3, 5, 7, 9, 11 આ 1, 3, 5, 7, 9, 11 આમ નામ ચાલ્યા કરે. આ બધી સંખ્યાઓ આપણે કહીશું એકી સંખ્યા. એક એક ની ગેમ રહેશે, પેલા 1 પછી 2 નહીં લખવાના, 3, 4 નહીં લખવાના, 5, 6 નહીં લખવાના, 7, પછી 8 નહીં લખવાના, 9, એ પ્રમાણે. હવે આપણે જે નથી લખ્યા એ બધી સંખ્યાઓ બેકી કહેવાશે. એટલે કે 2, 4, 6, 8, 10, 12 આ બધી સંખ્યાઓ થશે બેકી સંખ્યાઓ. તો એકી સંખ્યા બેકી સંખ્યાની માહિતી મળી હતી. અહીંયા પ્રશ્ન છે 2 કરતો મોટી બધી બેકી સંખ્યાઓ, તો બેકી સંખ્યાઓ અહીંયા છે. 2 કરતો મોટી એટલે 2 લેવાય નહીં. 2 કરતો મોટી એટલે આ બધી સંખ્યાઓ આપણે લખવાની છે. તો અહીંયા લખીશ 4, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 27, 28, 29, 30 આ પ્રમાણે તમારે ચાલુ રહેશે અને છેલ્લી સંખ્યા આવશે 100. મેં બધી લખી નથી, તમારે બધી લખવાની રહેશે. કારણ કે આ બધું લખવામાં અહીંયા જગ્યાનો અભાવ છે, એટલે આપણને આવશે એક એક સંખ્યા, એકી સંખ્યા ગાડી એકી સંખ્યા લખવાની રહેશે. આ પ્રમાણે 100 સુધી જવાનું થશે. હવે બીજો પ્રશ્ન છે 5 ના ગુણક એટલે કે અવયવ. હવે 5 ના ગુણકનો મતલબ આપણી પાસે આ સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5, 6 આમ 100 સુધી સંખ્યાઓ. આમાંથી 5 ના ગુણક કયા? તો 5નો ઘડિયો બોલવાનો, અને આ 5ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય 5નો ગુણક થાય. તો આપણે 5નો ઘડિયો બોલીશું. તો 5 એકા 5 જવાબ આવ્યો 5. તો 5નો પહેલો ગુણક થશે 5, પછી 5 દુ 10 તો બીજો ગુણક થશે 10, 5 તરી 15, 5 6 20, 12 12 25, 5 6 30, 5 7 35, 5 6 40, 5 9 45, 5 7 50. હવે તમને ત્યાં ગળ્યો તો પતી ગયો, તો આપણે 5 ગુણ્યા 10 કર્યા એટલે ગળ્યો પત્યો. પણ આના ક્રિયા આગળ ચાલુ રહે, 5 ગુણ્યા 11 ચાલુ રહે, 5 ગુણ્યા 12 ચાલુ રહે. આ પ્રમાણે 5 ગુણ્યા 11 થશે 55. અને જો ખબર ના પડે તો અહીંયા જોઈ શકો 5ના ઘડિયામાં 5 5 ઉમેરે છે, જેનો ઘડિયો એટલા ઉમેરાય. તો 5 5 ઉમેરે તમારા 55 5 60 65 70 75 80 85 90 95 100 100 સુધી આપણે જવાનું છે. તો આ પ્રમાણે 5ના ગુણક થશે. 5ના ગુણક પૂછે એટલે 5નો ઘડિયો લખવાનો થાય. 5નો ઘડિયો આપણે 10 સુધી ભણીએ છીએ, પણ 5 ગુણ્યા 11, 5 ગુણ્યા 12, 5 ગુણ્યા 13 આગળ ચાલુ ચાલુ રહે. આ પ્રમાણે મળશે આપણને અવયવી ગુણક મળશે.
અહીંયા છે સાતના ગુણક યાની કે અવયવી તો સાતનો ગણ્યો સાત એક સાત સાત દુ ચૌદ સાત તરી એક વી સાત છ અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ સિત્તેર સિત્તેર ઓગણ પચાસ સાત એકા છપ્પન સાત નવા બેસઠ સાત આઠ સિત્તેર અહીંયા ઘડીઓ દસ સુધી પતી ગયો હવે સાત ગુણ્યા અગિયાર સાત ગુણ્યા બાર સાત ગુણ્યા તેર આ પ્રમાણે ચાલુ રાખવાનું અથવા સાત સાત ની ગેપ પડી જાય સાત સાત ઉમેરી દેવાના આમાં સાત ઉમેરો તો સિત્તોતેર સાત ઉમેરો સાત દુ ચૌદ ચોર્યાસી સાત ઉમેરો તો સાત ચાર અગિયાર આઠ ને નવ એકાણું સાત ઉમેરો એટલે અઠાવન હવે સાત ઉમેરો તો સો થી વધી જાય માટે આપણે આટલા સુધી જઈશું તો બીજો પોઈન્ટ આ બે વસ્તુ પતી એના પછી પાંચ અને સાત ના સામાન્ય ગુણક સામાન્ય ગુણક નો અર્થ અહીંયા જે ગુણક છે પાંચ ના અને સાત ના તો પાંચ ના ગુણક માં આ બધી સંખ્યાઓ આવશે સાત ના ગુણક માં આ બધી સંખ્યાઓ આવશે આમાંથી તમારે એવી સંખ્યાઓ લેવાની જે બંને માં હોય ચલો પાંચ આની અંદર છે આમાં છે તો આપણે કહીશું ના દસ અહીંયા છે દસ આમાં છે તો આપણે કહીશું ના પંદર અહીંયા છે પંદર આમાં છે તો આપણે કહીશું ના વીસ આમાં છે વીસ આમાં છે આપણે કહીશું ના પચીસ છે તો ના ત્રીસ છે તો ના પાંત્રીસ છે તો આપણે કહીશું હા પાંત્રીસ આવે છે જુઓ તો આપણા આના સામાન્ય અવયવનો પહેલો અવયવ થશે પાંત્રીસ અવયવી જે અવયવી આપણે લખ્યા છે ગુણક એનો સામાન્ય અવયવી થશે પાંત્રીસ એ પ્રમાણે આગળ આપણે જઈએ તો ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઈઠ પાસઠ નથી આવતા સિત્તેર આવશે જોઈએ તો થશે સિત્તેર બાકીનો કોઈ જ અવયવ જોવા મળતો નથી અવયવી જોવા મળતો નથી આ પ્રમાણે પાંત્રીસ અને સિત્તેર એના સામાન્ય ગુણક થશે બરોબર હવે ફરીથી થોડીક માહિતી લઈ લઈએ એક થી સો સુધીની સંખ્યાઓ તમારે લખવાની લખ્યા પછી પહેલો પ્રશ્ન બે કરતો બધી મોટી બેકી સંખ્યાઓ તો બે કરતો મોટી સંખ્યાઓ નથી છે આટલી મેં લખી નથી પણ તમારે ચાલુ રાખવાની છેલ્લી સંખ્યા શું આવશે પછી પાંચના ગુણક એટલે કે અવયવી સાતના ગુણક પાંચ અને સાતના સામાન્ય ગુણક આ પ્રમાણે આપણે આ ટોપિક તૈયાર કરી હવે જોવાના છે અવયવો બરોબર જોઈએ હવે આપણે સંખ્યાના બધા અવયવો લખો શબ્દ બરોબર સાંભળજો સંખ્યાના બધા અવયવો લખો આવો જ શબ્દ પાછળ આવશે સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડો અહીંયા અવયવની આગળ અવિભાજ્ય શબ્દ આવશે લખો જગ્યાએ પાડો એવો શબ્દ આવશે તો અહીંયા જ્યારે આવું આવે સંખ્યાના બધા અવયવો લખો તો આપણે એક થી સો સુધીની સંખ્યાઓ લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આટલા સુધી આ સંખ્યાઓ લીધી આવાના અવયવો પાડવા એટલે શું તો હું આજે એક છે એના માટેની ચર્ચા કરું આપણે જે સંખ્યા એક કરી એના માટે અવયવો કેવી રીતે લખવા તો એક બરાબર જે સંખ્યા હોય એ લખવાનું ગુણ્યા એક લખવાનું અહીંયા જે સંખ્યા હોય પેલા એક લખવાનું પછી જે સંખ્યા હોય એ લખવાનું આ પ્રમાણે આપણે વિચારી તો એક બરાબર એક ગુણ્યા જે સંખ્યા છે આ પ્રમાણે તમને જોવા મળશે એક બરાબર એક ગુણ્યા એક એક એકા એકા અહીંયા ફરજિયાત એક લખવાનું અને અહીંયા સંખ્યા જે છે એ લખવાનું આપણી સંખ્યા એક હતી એ લખવા હવે જ્યારે આ જોડી દેખાય એ જોડી જો સમાન દેખાય એટલે આપણી ગણતરી પૂરી થઈ ગઈ એવું સમજવા તો અહીં આટલું દેખાશે એક ગુણ્યા એક બરોબર એક ગુણ્યા એક તો આની અંદર આટલા ગણતરી પૂરી તો આપણા અવયવ કયા તો આ બંને એક જ છે એક વખત એક લખી દેવાય તો એકના બધા અવયવોનો જવાબ આવશે
આવશે 1 ગણતરી આપણે અહીંયા કરીએ છીએ જવાબ ત્યાં લખીએ છીએ ખાસ જોજો હવે 2 માટે જોઈએ 2 માટે તો શું કરું ત્યાંથી જોજો 2 બરાબર હું પહેલા લખીશ 1 ફરજિયાત 1 લખવાનો છે ગુણ્યા જે સંખ્યા છે તે 1 ગુણ્યા 2 આ રીતના થશે 1 ગુણ્યા 2 હવે આપણે ચેન્જ થોડું કરવા છે કારણ કે જોડી આવી નથી એટલે આ 1 ની જગ્યાએ લખવાના 2 તો 2 નો હું કોની સાથે ગુણાકાર કરું તો 2 સાથે 2 ગુણ્યા 1 અહીંયા 2 બરાબર 1 ગુણ્યા 2 આ 1 લખી જે સંખ્યા છે પોતે લખી દેવા છે એના પછી 1 ની જગ્યાએ 2 લખી તો 2 ગુણ્યા 1 બરાબર 2 થાય હવે આ વસ્તુ સરખી છે ખાલી ઉલટ પુલટ છે 1 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1 આવું જ્યારે ઉલટો ક્રમ દેખાય એટલે આપણી ગણતરી પૂરી સમજ મળી અને આ ઉલટો ક્રમ લખવાનો નહીં તો અહીંયો અવયવ થશે 1 અને 2 તો 2 ના અવયવ થશે 1 અને 2 એ જ પ્રમાણે 3 માટે કરીએ 3 બરાબર 1 લખવાના ગુણ્યા જે સંખ્યા છે લખવાના આ થઈ ગયા પછી 1 ના પછી 2 લેવાના 2 નો ગુણાકાર તમે કોની સાથે કરો તો 3 આવે તો આવશે નહીં આપણે 2 લેવાના થશે નહીં એના પછી 3 આવે તો 3 લઈએ 3 ગુણ્યા 1 કરું તો 3 થાય હવે આ વસ્તુ આખી ઉલટી આવે એટલે આટલાથી આપણી ગણતરી પૂરી આ ઉલટો ક્રમ લખવાનો નહીં તો અવયવ થશે 1 અને 3 હવે લઈએ 4 4 માટે પહેલા 1 લખવાનું ગુણ્યા જે સંખ્યા છે એ લખવાનું ચલો આટલું થઈ ગયું હવે 1 ની જગ્યાએ લખવાના 2 2 નો ગુણાકાર હું કોની સાથે કરું તો 4 થાય તો 2 સાથે સરખી જોડી આવી એટલે આપણી ગણતરી પૂરી આ જોડી સરખી કહેવાય તો આના અવયવ થશે 1 આ 2 આ 2 ફરીથી આવો જે બોલવાના નહીં એક ના એક અવયવ 2 વાર બોલવાનું નહીં 1 2 આમ ઉભું જવાનું પછી અહીંથી આમ નીચે નીકળવાનું આ 2 ફરીથી નહીં બોલવાના 4 તો 1 2 અને 4 આટલા અવયવ થશે 1 2 અને 4 5 માટે જોઈએ પહેલા 1 લખી દેવાનું ગુણ્યા સંખ્યા જે છે લખી દેવાનું હવે 2 લઈએ 1 ની જગ્યાએ 2 2 નો ગુણાકાર કોની સાથે કરો તો 5 થાય કોઈ જવાબ મળશે નહીં તો 3 લઈએ 3 નો ગુણાકાર કોની સાથે કરો તો જવાબ 5 આવે નહીં મળે 4 લઈએ 4 નો ગુણાકાર કોની સાથે કરો તો જવાબ 5 આવે નહીં મળે તો લઈએ 5 5 નો ગુણાકાર 1 સાથે કરો તો 5 જવાબ આવે પણ આ અને આ જોડી સેમ છે ક્રમ એનો ઉલટો છે એટલે ઉલટો ક્રમ આપણે લખવાનો તો આનો જવાબ આવશે 1 અને 5 હવે લઈએ 6 6 માટે પહેલા 1 લખવાના ગુણ્યા આપેલી સંખ્યા 6 લખવાની 1 ની જગ્યાએ 2 લખીએ તો 2 નો ગુણાકાર હું કોની સાથે કરું તો 6 થાય 3 સાથે ઓકે હવે 3 લઈએ 3 નો ગુણાકાર 1 2 3 આવું લાઈન સે લઈ દેવાનું 3 નો ગુણાકાર 2 સાથે કરું તો 6 થાય પણ આ જોડી અને આ જોડી સરખી છે ખાલી ક્રમ ઉલટો છે તો આ ઉલટા ક્રમવાળી જોડી લખવાની નહીં તો અવયવ થશે 1 2 3 અને 6 1 2 3 અને 6 એના પછી 7 લઈએ તો 1 ગુણ્યા 7 ચલો 2 લઈશું તો 2 નો ગુણાકાર કોઈની સાથે 7 નહીં થાય 3 લઈશું નહીં થાય 4 નહીં થાય 5 નહીં થાય 6 નહીં થાય 7 થશે 7 ગુણ્યા 1 પણ આ જોડી સેમ છે ક્રમ ખાલી ઉલટો છે એટલે ઉલટા ક્રમવાળી એક જોડી કાઈ નાખી તો જવાબ આવશે 1 અને 7 8 માટે લઈએ
एक गुण्या आठ करी देवाना एकड़ों ने संख्या पोते चलो पची बे लिए तो एक पची बे देवा तो इन्हीं साथ यहाँ से चार त्राण ले सो तो कोई संख्या मचे नहीं चार ले सो तो चार गुण्या बे आठ था और आठ जोड़ी को क्रम उल्टो चले आठने थी आठ उल्टा क्रम वाली जोड़ी काट लगी आप लोग आप लोग बोलो तेरी पूरी क्या भाई चार आवाज़ होता सी एक बे चार अने आठ नौ मात्र लिए एक तुमने नौ कर दिया वाला एक रोज संख्या पोते बे साथे कोई नौ गुणाकार नौ था तो बे ना बढ़िया बोलवा नौ बे चौका बे पंचुदस नौ थरका न थी त्राणों दसे तो त्राण करी नौ दसे आ सरखी जोड़ी आई इतने आपकी गणना क्या पूरी एक त्राण परिति त्राण बुलवाना नहीं नौ तो जवाब आवशे एक त्राण नौ दस माटे लईए एक गुण्या दस पहला कर देवाना एक नी जगह बे लईए तो बे गुण्या पांच करो एटले दस थाय चलो त्राण लईए तो त्राण गुण्या कोई संख्या बनती नथी चार लईए तो चार गुण्या केटला करो तो चार नो बढ़ियो होलो चार गुण चार कंपा दस आता नथी पांच लईए तो पांच गुण्या बे करो तो दस थाय आ जोड़ी सरखी छे क्रम खाली उल्टो छे एटले उल्टा क्रम वाली जोड़ी काई नाखी आ एना होय 1 2 5 અને 10 11 માં કેવું કરીએ 1 ગુણ્યા 11 ચલો 2 અહીંયા લો તો 2 ગુણ્યા કેટલા કરો 11 ના આવે 3 ના આવે 4 4 નો કર્યો બોલવાનો 11 આવે છે કે ચેક કરવાનો 5 નહીં આવે 6 નહીં આવે 7 નહીં આવે 8 નહીં આવે 9 નહીં આવે 10 નહીં આવે 11 આવે 11 ગુણ્યા 1 11 પણ આ ક્રમ આખો ઉલટો ક્રમ છે એટલે આને આપણે નહીં લખીએ તો આનો જવાબ આવશે 1 અને 11 12 માં કે લઈએ તો 1 ગુણ્યા 12 લખી દેવાનું હવે 2 લઈએ અહીં તો 2 નો ગુણાકાર કોની સાથે કરો તો 12 થાય 2 નો ગણ્યો બોલો 2 6 12 તો 6 આવશે હવે એની જગ્યાએ 3 લો 3 નો ગુણાકાર કોની સાથે કરો 12 થાય તો 3 નો ગણ્યો બોલો 3 6 12 હવે 4 લઈએ તો 4 નો ગુણાકાર કોની સાથે કરો તો 12 થાય તો 4 3 12 અહીંયા જોડી જોઈએ આ જોડી સેમ છે 3 ગુણ્યા 4 ને 4 ગુણ્યા 3 ખાલી ક્રમ ઉલટો છે તો આપણે આ ઉલટા ક્રમમાંથી એક જોડી કાઢી નાખી 1 2 3 4 6 12 એના વાળો થાય 1 2 3 4 6 12 આ થશે ના હોય તો આ પ્રમાણે આપણે અવયવ કેવી રીતના લખવા એની ચર્ચા કરી આ જ રીતના 100 સુધી આપણે અવયવ લખવાના છે જો તમને આમાં સમજણ પડી ચૂકી હોય તો આ 100 સુધીના અવયવો તમારે ઘરે લખવાના અને ન પડી હોય તો આવતા અંકે આપણે એનો અભ્યાસ કરવાનો છે તો વધુ અભ્યાસ આપણે આવતા અંકે કરીશું અસ્તુ જય